उत्तर प्रदेश अस्मक એટલે પૈઠણ ગોદાવરી નદીને કિનારે આમ ગંદાર તક્ષિલા પેશાવર અને રાવલપિંડી અને કંગોદ રાજકોટ થાર એટલે ઉત્તર કાશ્મીરનો વિસ્તાર આમ અલગ અલગ 16 મહાજનપદો આવેલા છે એમાં એની રાજધાની કઈ એ નો હાલનો પ્રદેશ કયો એની વાત કરવામાં આવેલી છે કોઈ મોટું એક રાજ્ય નહોતું પરંતુ નાના નાના જે રાજ્યો હતા એને આપણે ગણ રાજ્યો અથવા તો મહાજનપદો તરીકે ઓળખતા હતા બીજી વાત કરીએ આ ઉપરાંત અન્ય બહુ ગ્રંથોમાં નીચેના કેટલાક રાજ્યોનો ઉલ્લેખ મળે છે જેમાં કલિંગ છે સોવિન વિજયનો સમાવેશ થાય છે જૈન ગ્રંથ ભગવતીમાં થોડા વધારાના રાજ્યોનો ઉલ્લેખ જોવા મળે છે જેમાં માધવ કોચ એટલે કચ્છ ગુજરાતનો પ્રદેશ એ પણ એક મહાજનપદ હતું પાંડ્ર એટલે બંગાળનો પાંડુ લાંગા એટલે બંગાળનો રાધા અને બોલી એટલે વલ્લનો સમાવેશ થાય છે તો ગુજરાતનું કોચ એટલે કચ્છનો વિસ્તાર પણ પહેલા ઘણ રાજ્ય તરીકે જોવા મળતો હતો હવે આજે આપણે 16 રાજ્યો જોયા એ 16 રાજ્યોની અંદર અલગ અલગ રાજ્યોની માહિતી 16 મહાજનપદો છે એમાં કેટલા મહાજનપદોની આપણે વાત કરીએ તો સામાન્ય રૂપે શું હતું કઈ રીતે મહાજનપદ ચાલતું હતું એની વાત કરીએ કે ભાઈ કયા કયા સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યોનો સમુદાય કે ભાઈ બુદ્ધ ગ્રંથોમાં જુદી જુદી જાતિઓના ગણ રાજ્યોનો ઉલ્લેખ કરેલો છે તેમાં વૈશાલીના લીછવીઓ કપિલવર્તુના શાક્યો પાવા અને કુશીનારાના મલ્લો અને કે ભાઈ પીપલીના બેરીઓ સુમસુમાના ગીરીના મગ અને મિથિલાના વિધિઓ ખાસ નોંધપાત્ર છે પાણીની તેના અષ્ટાધ્યાયીમાં પ્રજાસત્તાક એટલે સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યોને ગણ અથવા સંઘ તરીકે ઉલ્લેખ કરેલો છે જેના કેટલાક મહત્વના સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યો નીચે પ્રમાણે છે કેમ અહીંયા મહાજનપદો સ્વતંત્ર અને કે ભાઈ સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યો તો અહીંયા મુખ્ય રાજ્યોની સ્વતંત્ર રાજ્યોની જે વાત કરેલી છે એને આપણે ગણ રાજ્ય અથવા તો એવા કયા કયા રાજ્યો છે તો તે આમાં પહેલું છે વૈશાળી અને લીછવીઓ વૈશાળી અને લીછવી સરદાર ચેતકના નેજા નીચે ગણરાજ્યોમાં બળવાન ક્ષત્ર હતો કે ભાઈ આનો રાજા કોણ હતો તો કે ચેતક નામનો રાજા હતો કે ભાઈ વિશ્વની અંદર અથવા વૈશાળીની અંદર નવ મલ રાજ્યો અને 18 શું હતું તો કે ભાઈ 18 ગણ રાજ્યોનો સમાવેશ થતો હતો ગણ રાજ્યો ત્યારે આ વૈશાળી થતું હતું લીછવીઓ તરીકે ઓળખાતા હતા તેમની જાહોજલાલી સમૃદ્ધ હતી તેમને અનેક મહાલયો આરામગૃહો કમળથી ભરપૂર જળાશયો વિહારો ચૈત્ય અને મહેલો હતા અહીં એક નૃત્યાંગના કે ભાઈ આમ્રપાલી તેમનું આમ્રવન બુદ્ધના ચરણમાં ધર્યું હતું વૈશાળીના રાજ્યતંત્રમાં
77,700 राजाओ अने उपराजाओ सेनापतिओ खजांचीओ एमनो अर्थ करी शकाय ए बधा जे नागरिकोने अधिकार हतो। सरकारनुं लोकतंत्रनुं संचालन करवा माटे 8 अने 9 सभ्योनी कारोबारी हती। 9 सभ्योनी कारोबारी परदेश नीति संभाळती हती ने 8 सभ्योनी कारोबारी न्याय करती हती। लेझवी प्रजानी एकता अने स्थिर प्रशंसनीय हता। तेमनी महानता अने चरित्रमां एकता हती। जो अहींया लेझवी वैशालीना लेझवीओनी वात करेली छे तो वैशालीना लेझवीनी वात करीए तो 9 मलराज्यो अने 18 गणराज्यो हता। વૈશાલી લીછવીઓ રાજ્ય હતું એની અંદર સામાન્ય રીતે મંદિરો હતી, મંદિરો હતા, જળાશયો હતું, વિહાર હતું, ચૈત્ય હતું, બરાબર બધી જાહોજલારી આ રાજ્યની અંદર જોવા મળતી હતી। ઘર રાજ્યની અંદર 77,700 રાજાઓ નેતાઓ હતા અને એના કેટલાક ઉપરાજાઓ હતા। આખા વહીવટનું સંચાલન કરવા માટે 9 સભ્યોની કારોબારી સમિતિ રચેલી હતી। પરદેશ સમિતિઓ પણ ત્યાં જોવા મળતી હતી। એટલે આયોજન આ લોકો ખૂબ જ સુંદર રીતે કરતા હતા એવું કહી શકાય। હવે વીજળી જોયા પછી વીજળી પછીની જે રાજા છે એને કપિલવસ્તુના શાક્યો કે ભાઈ બીજું ઘર રાજ્ય કપિલવસ્તુ ભાઈ કપિલવસ્તુના શાક્યોની વાત કરેલી છે। અહીંયા ગણરાજ્ય ચાલે છે, ગણરાજ્યો એની પ્રજા તો કપિલવસ્તુ એ ગણરાજ્ય છે અને એની વસ્તી એને શાક્યો તરીકે ઓળખવામાં આવે છે। તો જોઈએ શાક્ય એ તો દુનિયાને ભગવાન બુદ્ધ જેવી વિભૂતિ આપી છે કે ભાઈ ભગવાન બુદ્ધ એ શાક્ય જાતિના હતા। પણ ભગવાન બુદ્ધ એ શાક્ય જાતિના એટલે શાક્ય જાતિમાં જન્મ્યા હતા એટલે શાક્ય જાતિના ગણ રાજ્યમાંથી ઉત્પન્ન થયા એટલે ત્યાં એમનો જન્મ થયો હતો। એટલે શાક્ય એ તો ભગવાન બુદ્ધ જેવી વ્યક્તિ આપણને આપી છે। ડોક્ટર રાધા કુમુદ મુખર્જીના ઉલ્લેખ પ્રમાણે ગણ રાજ્યમાં 80,000 કુટુંબ અને 5,00,000ની વસ્તી હતી। એટલે અહીંયા રાધા સ્વામી કુટુંબના અનુસંધાન અહીંયા સાક્ષીઓની વાત કરેલી છે તો 80,000 કુટુંબો કુટુંબ અને 5,00,000 વસ્તી જોઈએ રાધા સ્વામી મુકુલ નામના એક ઇતિહાસકાર એવું કહે છે કે ભાઈ સાહિત્યમાં 80,000 કુટુંબ હતા અને 5,00,000ની વસ્તી ધરાવતો રાજ્ય હતું। તેમાં સંખારગાર ધારાસભામાં 500 સભ્યો હતા। સંખારગાર મતદાન માટેનું એક સ્થળ છે એમાં 500 સભ્યો હતા। મતદાન માટેનું એક સ્થળ એટલે સંખ્યાકાર કહેવામાં આવતું હતું। સામાન્ય અર્થમાં એવું કહીએ તો તેના પ્રમુખ એ રાજા હતો અને તેને એ સત્તાકારની અંદર ચૂંટણી કરવામાં આવતી કે ભાઈ ચૂંટણી કરવા માટે એક વ્યક્તિને સહી આપવામાં આવતી અને એ સહી દ્વારા અથવા તો બીજો એક ઓપ્શન હતો કે ભાઈ 3 વાર જેનું નામ બોલે એ ચૂંટણીમાં વિજેતા થાય એવી એક વ્યવસ્થા જોવા મળતી હતી। પરંતુ અહીંયા જુઓ તમે વાંચન થયા પછી કોઈ પણ કાયદો પસાર કરવામાં આવતો કે ભાઈ 3 વાર વાંચન થાય
એટલે આની અંદર ત્રણ વાર વાંચન એટલે કાયદો હતો. એટલે કાયદો બન્યો. હવે સંખ્યાકાળની અંદર વાત કરીએ તો કઈ રીતે ચૂંટણી થાય તેની વાત કરેલી છે કે ભાઈ અગત્યના પ્રશ્નોમાં સકાળા એટલે મતદાન માટે વપરાતી વિવિધ રંગની સળી દ્વારા મત લેવાનો. સકાળા એટલે એક જાતની સળી હતી જેને અમુક પ્રશ્નો ચર્ચા કરવામાં નાની સમીક્ષા પાતી. શાક્યોના મતે સંસ્કારી ગણો ઉચ્ચ ગૌરવપૂર્ણ અને કેટલીક બૌદ્ધ કથાઓ દ્વારા શાક્યોમાં સમાનતાનો ખ્યાલ હોવાનું પણ જાણ થયેલું મળે છે. હવે અહીંયા શાક્યોની વાત કર્યા પછી એક બીજી જાતિ અથવા તો બીજું પણ રાજ્ય હતું જેનું નામ હતું આ ખાસ યાદ રાખો સંસ્થાકાર એટલે મતદાન કેન્દ્ર. પાવાપુરીના અને કુશીનારાના બંડો કે ભાઈ પાવા અને કુશીનારાના મલ્લો જો વૈશાલીના લીછીઓ કપિલવસ્તુના સાહિત્યો પાવા અને કુશીનારાના મલ્લો ની વાત અહીંયા આપણે આગળ કરીએ છીએ. મલ્લોની એક શાખા પાવામાં અને બીજી શાખા કુશીનારામાં હતી. મલ્લોની એક શાખા બે શાખાઓ હતી એક પાવામાં અને એક કુશીનારામાં એક શાખા જોવા મળતી હતી. પાવામાં મહાવીર સ્વામી જૈન અને કુશીનારામાં ગૌતમ બુદ્ધ નિર્માણ પામ્યા હતા. જો અહીંયા બે વસ્તુ અલગ છે, એક જગ્યાએ જૈન ધર્મ સાથે જોડાયેલું છે અને એક ધર્મ બૌદ્ધ ધર્મ. તો અહીંયા વાત કરીએ તો પાવામાં મહાવીર સ્વામી અને કુશીયા ગૌતમ બુદ્ધ નિર્વાણ પામ્યા હતા. હવે પાવામાં અને કુશીનારાની અંદર બુદ્ધ પામેલા વ્યક્તિ એક બૌદ્ધ ધર્મના વ્યક્તિ હતા અને જૈન ધર્મના વ્યક્તિ હતા. એટલે આ રાજ્ય સૌથી વિશેષ ગણવામાં આવતું હતું. આમ વાત કરીએ આગળ મલ્લ રાજ્ય પ્રજાસત્તાક સંઘ રાજ્ય હતું, એની બધી સભ્યો રાજા કહેવાતા. પાવામાં મલ્લોએ તેની પાર્લામેન્ટનું નવું મકાન જેનું નામ હતું ઉત્પાટિક જણાવેલું હતું. અહીં વહીવટી અમલદારોને પોલીસ કહેવાતા જે આજના પોલીસ સાથે સરખાવે છે. આ રાજ્યે બૌદ્ધ ધર્મને ભિખુ આનંદ અને અનુરી જેવા શિક્ષકો પણ આપ્યા છે. આ મલ્લ રાજ્યની વાત કરીએ તો આ મલ્લ રાજ્યએ આપણા ભારતને અનમોલ બે જે શિક્ષકો જેમાં બૌદ્ધ ધર્મને વિશેષ પ્રવચન આપતા હતા એવા બે શિક્ષકો આપ્યા જેનું નામ હતું ભિખુ આનંદ અને અનુરી જેવા શિક્ષકો આ લોકોએ આપેલા છે. આ ઉપરાંત ગણ રાજ્યોમાં બીજા કેટલાક રાજ્યો હતા જેનું નામ હતું રામગ્રામ, કોરિયા, પીપળીવડ. કોરિયાના સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્ય તરીકે ઉલ્લેખ કરી શકાય છે. આ બધા ગણ રાજ્યોની રચના, વ્યવસ્થા અને શાસનતંત્ર મહદ અંશે લીછવીઓ અને મલ્લ તથા શાક્યો તંત્રને મળતી આવે છે. તો અહીંયા આપણે સ્વતંત્ર ત્રણ રાજ્યો જોયા, એના સિવાય પણ બીજા કેટલાક રાજ્યો હતા કે જેને આને સાથે જ કામ થતા હતું અથવા આની સાથે જોડાયેલું હતું. આગળ હવે આજની વાત કર્યા પછી મગધના રાજ્યોનો ઉદય અને વિકાસની વાત કરીશું.